તમે વાહનોમાં રહેલા ચડકતા ભાગો જોયા જ હશે જેમ કે સાયકલમાં હેન્ડલ રીમ પેડલ વગેરે મોટરસાયકલ અને કારમાં પણ આવા ઘણા ચમકતા ભાગો આવેલા હોય છે આપણા ઘરમાં પણ એવા પદાર્થો હોય છે જે સોના અને ચાંદીની જેમ ચડકતા હોય છે તો શું તે સોના ચાંદીના બનેલા હશે નહીં ને બજારમાં પણ એવા ઘરેણાઓ મળે છે જે સોના જેવા દેખાય તો છે પરંતુ સોનાના હોતા નથી જે ધાતુને કાટ કે ઘસારો લાગવાની સંભાવના વધુ હોય તેવી ધાતુ પર અન્ય ધાતુ જે કાટ અને ઘસારાથી મૂળ ધાતુને રક્ષણ આપે તેવી ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે અહીં ચિત્રમાં વસ્તુ પર ઢોળ ચડાવ્યા બાદ થતો ફેરફાર દર્શાવવામાં આવ્યો છે તમને પ્રશ્ન થતો હશે એક ધાતુ પર બીજી ધાતુનો ઢોળ કેવી રીતે ચડે તો જુઓ વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી એક ધાતુ પર બીજી ધાતુનો ઢોળ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે ચાલો ઇલેક્ટ્રોપ્લેટિંગ કેવી રીતે થાય છે તે જોઈએ લોખંડની ચાવી પર ઝડપથી કાટ લાગે છે તેથી તેના પર તેના કરતાં ઓછી ક્રિયાશીલ હોય એવી કોઈ ધાતુનો ઢોળ ચડાવીએ તો ચાવીને કાટથી બચાવી શકાય તો ચાલો લોખંડની ચાવી પર ઇલેક્ટ્રો પ્લેટિંગ વડે તાંબાનો ઢોળ ચડાવીએ તેના માટે તમારે જરૂર પડશે એક તાંબાની પટ્ટી નવ વોલ્ટ અથવા બાર વોલ્ટની બેટરી કોપર સલ્ફેટ વગેરે સૌ પ્રથમ કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવીએ ત્યારબાદ વાહક તાર વડે ચાવીને બેટરીના ઋણધ્રુ સાથે જોડીએ અને કોપરની પ્લેટને બેટરીના ધનધ્રુ સાથે જોડીએ કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે તેમાંથી કોપરના આયનો અને સલ્ફેટના આયનો છૂટા પડે છે કોપર એટલે કે તાંબાનો આયન ધન આયન છે જ્યારે સલ્ફેટ આયન ઋણ આયન છે બેટરીના ઋણ છેડા સાથે જોડેલી ચાવી એ ઋણધ્રુવ તરીકે વર્તે છે કોપરનો આયન ધન આયન છે તેથી તે ચાવી તરફ આકર્ષાય છે અને ધીમે ધીમે તે ચાવી પર જમા થતા જાય છે આમ લોખંડની ચાવી પર કોપરના અણુઓ ધીમે ધીમે જમા થવાથી તેના પર કોપરનું પ્લેટિંગ થઈ જાય છે દ્રાવણમાં ઘટતા જતા કોપરના અણુઓ કોપરની પ્લેટમાંથી મળી રહે છે તેથી આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે ચાવી પર તાંબાનો ઢોળ ચડી ગયા બાદ તેને બહાર કાઢી લે છે